હેલો ફ્રેન્ડ્સ, બધા ફાઇન છો ને? ચલો આજે આપણે ચેપ્ટર 8 કયું હતું? રિયા મામાને ઘરે પહોંચી ગઈ. હવે ફાઇનલી રિયા તેના મામાને ઘરે પહોંચી જાય છે. હવે એ ચેપ્ટર આપણે શીખવાનું છે. પણ રિયા મામાને ઘરે કેવી રીતના પહોંચી છે તે આપણે પછી જોઈશું. પણ તે પહેલા આપણે એક સરસ મજાની ગેમ રમીશું. ગેમ રમવાની મજા આવે ને તમને? તો આજે આપણે એક ગેમ રમીશું કે ડિફરન્ટ. તમને ખબર જ છે આપણે રમેલા છે બરાબર, તો આજે આપણે પાછું રમીશું. તેમાં શું હોય છે, ટુ પિક્ચર હશે બરાબર. તો એક પિક્ચર ની અંદર તે અંદર મિસિંગ હશે, કોઈ પણ વસ્તુ અંદર મિસિંગ હશે. આપણે તે શોધવાનું છે કે તેમાં કઈ વસ્તુ મિસિંગ છે બરાબર, એ આપણે ગેમ રમીશું. તમારે શોધવાનું છે પિક્ચર ની અંદર કે આ બે પિક્ચર ની અંદર તમને શું મિસિંગ લાગે છે તે તમારે શોધવાનું છે. ચાલો આપણે ગેમ રમીશું. હા ને, ગેમનું નેમ છે ફાઇન્ડ અ ડિફરન્સ. જો તમને પિક્ચર દેખાય છે, આ પિક્ચર તમને સેમ લાગતું હશે. દેખાય છે ને પિક્ચર? શેનો પિક્ચર છે? ટુ વેટર છે. તમને આમ જોશો તમને સેમ લાગતું હશે, પણ તે સેમ નથી. તમારે આ પિક્ચરમાં તમારે 8 ડિફરન્સ ફાઇન્ડ કરવાના છે. તો આમાં તમને કેટલીક વસ્તુઓ તમને મિસિંગ હશે, દેખાય છે? તમારે તે શોધવાનું છે. પહેલાં તો તમારે પિક્ચરને એકદમ ધ્યાનથી જોવાનું છે. અને પિક્ચરમાં કેટલી વસ્તુ મિસિંગ છે? 8 વસ્તુ મિસિંગ છે. તો આ 8 વસ્તુ તમારે શોધવાનું છે. ચલો તમે શોધી આપશો મને કે કઈ 8 વસ્તુ મિસિંગ છે. તમે પહેલાં શોધો, પછી હું તમને એનો આન્સર કહું. ચલો શોધો. તો પિક્ચરને ધ્યાનથી જો, તમે બંને પિક્ચરને ટર્ન બાય ટર્ન જોઈને તમે જોવો તો અંદર શું મિસિંગ છે. હા, એક તમને મળ્યું હશે. મળ્યું તમને? શું મળ્યું? હા, તેની મૂછ નથી. સેકન્ડ પિક્ચરમાં એની મૂછ નથી, નથી ને? સરસ. ચલો સેકન્ડ શોધો તો. હા, સેકન્ડમાં તમને જો કોટ પર, એનો જે કોટ છે તેના પર બટન નથી, દેખાય છે? ચલો હવે થર્ડ. હા, થર્ડમાં તમને એપ્રનનો કલર જો તમને જુદો દેખાય છે. દેખાય છે પાછળ એને જે એપ્રન જે પહેરેલું છે તેનો કલર જુદો છે. ચલો ફોર શોધો તો. હા, ફોર પર તમને જો, ફોરમાં તમને એપ્રન પર જો પોકેટ છે, સેકન્ડ પિક્ચરમાં દેખાય છે, ફર્સ્ટ પિક્ચરમાં નથી પોકેટ, પણ સેકન્ડ પિક્ચરમાં જે તમને દેખાય છે તેને પોકેટ છે. ચલો ફાઈવ શોધો તો. ફોર થયા, ફિફ્થ. હા, તેને જે પહેરેલું કોટ છે તેના પર તેનો બીજો કલર છે. જો પાછળ દેખાય છે, જો ફર્સ્ટ પિક્ચરમાં જઈને તેને જે પહેરેલું છે કોટ તે આખો વ્હાઈટ છે, પણ સેકન્ડ પિક્ચરમાં જો પાછળ બીજો એક કલર પડે છે, દેખાય છે ને? ચલો સિક્સ. તેના પેન્ટ પર પટ્ટી દેખાય છે, એકદમ સ્ટ્રીપ પટ્ટી જેવું દેખાય છે. હા, સરસ, તમે તો ફટાફટ શોધો છો ને. ચલો સેવન. હા, જો તેની બાય પર બટન છે. ફર્સ્ટ પિક્ચરમાં તેની બાય પર બટન નથી, પણ સેકન્ડ પિક્ચરમાં જો તેની બાય પર બટન દેખાય છે. ચલો એટ, લાસ્ટ શોધો શોધો શોધો, લાસ્ટ શોધો. શું દેખાય છે તમને મિસિંગ? ધ્યાનથી જો. હા, વેરી ગુડ. એટમાં તમને જો એપ્રન જે એને પહેરેલું છે તેમાં જો પાછળ દોરી દેખાય છે બાંધેલી. તમને ફર્સ્ટ પિક્ચરમાં નહીં દેખાશો, સેકન્ડ પિક્ચરમાં દેખાય છે ને દોરી બાંધેલી છે. યસ, મજા આવી ને શોધવાની. ચાલો
તમને લોકોને ગેમ રમવાની મજા આવી ને, ડિફરન્સ શોધવાની તમને ઘણા બધા સરસ સરસ ફટાફટ શોધી કર્યા, સરસ. તો ચાલો હવે આપણે જોઈશું ચેપ્ટર 8, રિયા મામાને ઘરે પહોંચી ગઈ. હવે રિયા શું લખે છે એના મામાને ઘરે પહોંચીને તેને શું જોયું, હવે તેને ત્યાં શું કર્યું, તે પાછી રિયા ડાયરીમાં લખે છે. તો રિયા એવું કહે છે કે અમે તો એકદમ લોંગ જર્ની કરી હતી. તમને ખબર છે ને, રિયા કાંથી બેઠેલી હતી, ભુજથી બેઠેલી હતી અને છેક વાપી સુધી કેટલી લોંગ જર્ની કરીને ફાઇનલી તે તેના મામાને ઘરે પહોંચી ગઈ. જો તો આપણે પણ મામાને ઘરે જવાના હોય તો આપણે તો કેટલી ખુશ થઈએ, કેટલી મજા આવે. અત્યારે તો કોરોના નામના વાયરસના લીધે આપણા કોઈનાથી પણ મામાને ઘરે જવાયું નહીં, બધા સેડ થઈ ગયા હશો હને, પણ સેડ થવાનું નથી. આ બધું ફટાફટ પટી જશે, પછી આપણે બધા સાથે મળીને મામાને ઘરે જઈશું ને. હા, તો ચલો રિયાના મામાના ઘરે જઈને શું કરે છે તે આપણે જોઈશું. તમને ખબર છે કે રિયાના એના મામા તેને સ્ટેશન પર લેવા આવેલા હતા. આપણે પણ જો જવાના હોય મામાને ઘરે તો મામા આપણને સ્ટેશન પર લેવા આવે, અને સ્ટેશન પર લેવા આવે એટલે ઘણી બધી વસ્તુ આપણા માટે લઈને આવતા હશે, આવે છે ને. અને મને ખબર છે કે તમને મામાને ઘરે કેમ ગમે છે, શેના માટે ગમે છે મામાને ઘરે. હા, કેટલી બધી મામા ચોકલેટ લાવે, કેટલા બધા ગિફ્ટ લાવે હને, એટલે તમને લોકોને મામાને ઘરે ગમે છે. હવે આપણે જોઈશું કે મામાની સાથે બીજું કોણ લેવા આવે છે, ખબર છે. હા, એના મામાની સાથે તેની સાથે શ્રીલ અને આર્નવ તે મામાના બે છોકરા હતા, તે પણ એની સાથે લેવા આવે છે. કોને? રિયાને. હવે આપણે જોઈએ, રિયા તો તેના મામાને જોઈને તો એટલી બધી ખુશ થઈ ગઈ કે એને શું પડી ગઈ, એના પર ભેટી પડી, એને એકદમ જ જોરથી ભેટી પડી. આપણે પણ એવું જ કરીએ ને, સ્ટેશન પરથી આમ ટ્રેનમાંથી ઉતરા, મામાને જોઈને દોડી દોડીને એને આપણા મામાની ઉપર ચડી જઈએ, મામા સાથે મસ્તી કરે, બધા એના જ કરો છો ને. તો રિયા પણ એના મામાને જઈને ભેટી પડી, એ ખૂબ જ ખુશ હતી એની. અને રિયા કહે છે કે અમે લોકો તો સ્ટેશનથી તેઓ ઉતરા સ્ટેશન પર, અને સ્ટેશન પર એ લોકોએ 2 ઓટો કરાવી પડી. કેમ કે મામાના છોકરાઓ પણ આવેલા હતા અને રિયાનું પણ ફેમિલી હતું, એટલે લોકોએ 2 ઓટો કરીને તેઓ મામાને ઘરે ગયા. રિયા તો કહે છે કે હું તો એટલી બધી થાકી ગઈ હતી, તમે જો લોંગ જર્ની કરીએ તો આપણે થાકી જવાય ને, તો રિયા પણ ખૂબ જ થાકી ગઈ હતી. તો રિયા કહે છે હું તો મામાને ઘરે જઈને સૂઈ જ ગઈ. પછી થોડીક વાર રહીને તેની મમ્મીએ તેને રિયાને ઉઠાડી. શેના માટે ઉઠાડી? ભોજન કરવા. આપણે મામાને ઘરે જઈએ એટલે મામાના ઘરે જમવાનું તો હોય જ ને, હોય ને. તો એને જમવા માટે મમ્મી એને ઉઠાડે છે, અને રિયા ઉઠી જાય છે સરસ મજાનું. એને એના ભાઈ નાઈ લે છે, સરસ તૈયાર થઈ જાય છે, એટલે એકદમ ફ્રેશ થઈ જાય છે, અને પછી તેઓ ભોજન કરે છે. અને રિયાના મામા શું કહે છે કે ચલો તમે બધા ફ્રેશ થઈ ગયા છો, તો ચલો આપણે રેડી થઈને ક્યાં જઈશું? દમણ. તમે પણ ગયા છો ને દમણમાં, બધાએ જોયું હશે દમણ. દમણમાં તો કેવા સરસ સરસ મજાના બ્રિજ હોય છે, અરે શું હોય છે, બીચ હોય છે. બીચ એટલે ખબર છે, મસ્ત મોટ દરિયા કિનારો હોય, ત્યાં લોકો બેસતા હોય, નારિયેળ પાણી પીતા હોય, સરસ સરસ મજાની મકાઈની ભેલ મળતી હોય, બહુ મજા આવે, મસ્ત મસ્ત પવન લહેરાતો હોય, હોય ને. તે એના મામાએ રિયા લોકોને ક્યાં લઈ જાય છે? દમણ ફરવા લઈ જાય છે. એટલે રિયા તો એટલી બધી ખુશ થઈ જાય છે કે વાવ, દમણ ફરવા જવાના, તમે લોકો પણ તમે મામાના ઘરે જાઓ એટલે મામાએ આખું અઠવાડિયું રહેવાના હોય તો પ્લાનિંગ બનાવી દીધેલું હશે હને, કે આવશે તો આપણે આમ જઈશું, અહીંયા જઈશું, પેલું ખાઈશું, મામા મને આ અપાવશે, મામા પાસે હું આ લેવડાવીશ, બરાબર ને. આપણે આખું વીકનું આપણે પ્લાનિંગ કરી દીધું હોય છે.